ચલો બાળકો, ધોરણ 4 આપણે સ્વાધ્યાય શીખીએ છીએ. ટીક 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 ઘડિયાળ જોતા બધાને આવડી ગઈ ને. હવે આપણે આગળના દાખલા સમજીએ કે સરવાળો અને બાદબાકી. હવે એ તો બધા જ બાળકોને આવડે છે, તો બી હું તમને એક એક બબ્બે શીખવાડું. કલાક અને મિનિટના છે. જ્યાં કલાક લખ્યું હોય ત્યાં તમારે કલાક લખવાનું, મિનિટ લખ્યું હોય તો તમારે મિનિટ લખવાનું, અને કલાક અને મિનિટ એમ બી આપ્યું હોય તો તમારે બંનેના ભાગ પાડીને જ દાખલો ગણવાનો, બરોબર? હવે જો આપણે આની અંદર જોઈએ કે 13 કલાક અને 6 કલાક, એટલે ઘણા આમાં આપેલું જ છે તમને. જો 13 વત્તા 6 સરવાળો કરવાનું કીધેલું જ છે તમને, તો 3 ની અંદર 6 ઉમેરો તો કેટલા થાય? 9, અને 1 નો 1 તો કેટલા વાગ? 19 કલાક. આમ લખવાનું આપણે. હવે બીજો દાખલો જોઈએ કે 7 કલાક વત્તા 14 કલાક, તો 7 ની અંદર 4 ઉમેરો તો કેટલા થશે? ગણો, 8, 9, 10 ને 11. 11 નો 1 વધી પડી 1. 1 ને વધી જે છે એને ગણવામાં ભૂલવાની નહીં. તો 1 ને 1 2, કેટલા કલાક આવ્યો? 21 કલાક. સમજણ પડી બધાને? તો હવે આ સરવાળા તો તમે નાના હતા ત્યાંથી જ તમને આવડે છે, આવડે છે ને બધાને? તો હવે આ 4th, 5th, 6th, 7th, 8th આ બધા દાખલા કેવી રીતે કરવાના? તમારે લેસન ની અંદર ગણી લેવાના. લખી લો બધા. ચલો, બધાને આવડે ને દાખલા? હા. હવે આપણે આગળના બાદબાકીના દાખલા ગણી. આ બી બધાને સહેલા જ છે દાખલા. જુઓ, એટલે આ સરવાળા બાદબાકી એકદમ સહેલા છે કે 3 માંથી 1 જાય તો 2 અને 1 માંથી 1 જાય તો 0. પાછળ શું લગાવવાનું? લખેલું છે ને કલાક. હા. 6 માંથી 2 જાય તો 4, 1 માંથી 1 જાય તો 0, બરોબર? આવડશે ને બધાને દાખલા? હા, સરસ. હવે નીચેના 2 દાખલા હોમવર્કમાં લખવાના. ગણશો ને જાતે બધા? સરસ. બધા છોકરા બહુ હોશિયાર છે, બધાને બધું જ આવડે છે, હે ને? સમજણ પડે છે ને બધાને? વેરી ગુડ. ચલો, હવે કલાક અને મિનિટના જો આપણે 2 ભાગ પાડીને હમણાં મેં શીખવાડ્યું તમને, એવી જ રીતે જો કે 2 ભાગ પાડેલા છે. મિનિટથી દાખલો ગણવાનો આપણે. એકમથી દાખલો ગણીએ છીએ ને એવી જ રીતે આમાં ગણવાનો. મિનિટથી દાખલો ગણો તો કે 5 ના 5 સરવાળા જ છે, એટલે બધા સહેલા જ છે. 3 ની અંદર 2 ઉમેરો તો 5. હવે 7 ની અંદર 9 ઉમેરો. ગણો, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. લખી દો, 116, બરોબર? હવે એવી જ રીતે જો ત્રીજો દાખલો ગણીએ આપણે. 0 ની અંદર 5 ઉમેરો તો 5 ના 5. 2 માં 0 ઉમેરો તો 2 ના 2. 1 ની અંદર 5 ઉમેરો, કેટલા થશે? ગણો બધા. સરસ. કેટલા થયા? 6, અને 1 નો 1. હવે આ 3 દાખલા છે. બધાએ કે શું કરવાનું? ગણશો ને જાતે? આવડશે ને બધાને? સરસ. ચલો, હવે એ જ રીતે બાદબાકીના દાખલા છે. તો પહેલા મિનિટથી દાખલો ગણવાનો. 0 ના 0, 2 માંથી 1 જાય તો 1, અને 8 માંથી 5 જાય તો કેટલા થશે? 3. 0 નો 0, 5 માંથી 4 જાય તો 1. હવે અહીંયા દસકો આવ્યો. જુઓ કે 8 માંથી 9 જાય ના જાય, તો અહીં કેટલા મૂકવાના? દસકો લેવો પડશે ને, એટલે 18. અને આની ઉપર શું આવશે? 0. હવે 18 માંથી 9 જાય તો કેટલા બચે? ગણો, બાદબાકી કરો. 9. સરસ. ખબર પડી ને બધાને? હા. હવે અહીંયા પણ જો એવી રીતે દસકો લેવાનો છે. જો કે 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 7 જશે નહીં જાય, તો અહીંયા ઉપર કેટલા મૂકવાના છે? 12. અને અહીંયા આવશે 0. હવે 12 માંથી 7 ને બાદ કરો. 8, 9, 10, 11 ને 12. 5 કલાક અને 20 મિનિટ. સમજણ પડી બધાને? કે ના પડી? પડી બધાને? સરસ. ચલો, આ બધા આવડશે હવે દાખલા? દસકો લેતા આવડશે ને બધાને? તો હવે આ 3 દાખલા તમારે જાતે ગણવાના. 3 મેં ગણાયા ને, આ તો એકદમ સહેલા છે, એટલે આવડે જ બધાને. આવડશે ને? હવે જો નીચેના દાખલામાં શું કરવાનું છે, હવે આપણે એ સમજીએ. જુઓ કે એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં દર્શાવેલા સમય સુધી પહોંચવા કેટલી મિનિટ થઈ હશે તે લખો.
આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3:40 થઈ છે. આપણે ખાલી મિનિટ જ જોવાની છે. જો કે અહીંયા 8 ઉપર હોય એટલે કેટલી મિનિટ આવે આપણે જોયું, સમજે ને કે 12 પછી મિનિટ ગણવાની, 5, 10, 15, 20, 25, 30, 35, 40. મિનિટની વાત કરું છું, કલાક નથી કીધું. મિનિટ સમજવા માટે 5-5 ઉમેરવાનું છે આપણે. તો આપણે ખાલી મિનિટ માટે ખાલી મોટો કાંટો જ જોવાનો છે કે કેટલા ઉપર છે, 8 ઉપર છે, બરોબર. હવે બાજુની બીજી જે ઘડિયાળ છે એમાં મોટો કાંટો કેટલા ઉપર છે, તો કે 12 ઉપર છે. તો 8 અને 12 ઉપર આપણે આ બે ઘડિયાળની વચ્ચેનું અંતર શોધવાનું છે કે તેને કેટલી મિનિટ થાય છે. તો કે 3:40 થી 4 વાગવામાં કેટલી મિનિટ થાય અને કાંટાને ખસતા, તો ગણો 8 પછીનું 5, 10, 15 ને 20 ત્યારે 12 ઉપર મોટો કાંટો આવ્યો ને, એટલે આપણે અહીંયા શું લખવાનું, 20 મિનિટ. સમજણ પડી કે ના પડી? જો ફરી વખત સમજાવું, મોટો કાંટો આગળની ઘડિયાળમાં કેટલા ઉપર છે, તો કે 8 ઉપર, અને બાજુની ઘડિયાળમાં મોટો કાંટો કેટલા ઉપર છે, તો કે 12 ઉપર. તો 8 અને 12 ની ઉપર જતા 1 મિનિટ કાંટાને કેટલી વાર લાગશે, તો ગણવાનું 5, 10, 15 ને 20 મિનિટ, બરોબર. જો હવે આમાં પણ ગણો, આમાં હવે તમારી જાતે જ મને ગણીને કહો તો કે 2 ઉપર કાંટો છે મોટો, અને આમાં બીજી ઘડિયાળમાં કેટલા ઉપર છે મોટો કાંટો, 9 ઉપર છે. તો ગણો 5, 10, 15, 20, 25, 30 ને 35 મિનિટ. કેટલી વાર લાગશે એને ત્યાં પહોંચતા? 35 મિનિટ. સમજણ પડી બધાને કે ના પડી? ચલો હવે આમાં જોઈએ આપણે. આમાં 7 ઉપર કાંટો છે અને આમાં 10 ઉપર કાંટો છે. આમાં 3:35 થઈ અને આમાં 3:50 થઈ. તો 5, 10 ને 15 મિનિટ. હવે આમાં જુઓ 6:05 અને આમાં 6:15. 5 અને 1 ઉપર છે એટલે 5 મિનિટ, નહી 3 ઉપર છે તો કેટલે થશે? 5 અને 10 જ મિનિટ થઈ ને. હવે આપણે આગળનું જોઈએ. જો મોટો કાંટો 5 ઉપર ને, આમાં પણ મોટો કાંટો 11 ઉપર, આ બે વચ્ચેનું અંતર શોધો. 5, 10, 15, 20, 25 ને 30. 2 ને 25 છે અને આમાં 2 ને 55 છે. તો ગણો ફરી, 5, 10, 15, 20, 25 ને 30 મિનિટ થઈ. 25 થી 55 પહોંચતા કેટલી મિનિટ થશે? 30 મિનિટ. હવે આમાં 4:15 છે અને આમાં 4:50 થાય છે. તો ગણો 5, 10, 15, 20, 25, 30 ને 35. આવડશે બધાને હવે આ દાખલા કે નહીં આવડે? આવડશે ને? તો 1, 2, 3 અને 4 દાખલા, આ 4 દાખલા છે એ તમે તમારી જાતે ગણો. ચલો આવડશે ને બધાને કે નહીં આવડે? ફરી વખત સમજી લો, એક ઘડિયાળના અંતરથી બીજા ઘડિયાળની અંતરમાં મિનિટનો કાંટો સમજવાનો છે. કે એક તમારે કેટલા કલાક નથી જોવાના, તમારે ખાલી મિનિટથી જ ફરવાનું છે કે બંને ઘડિયાળમાં આગળની ઘડિયાળથી બીજી ઘડિયાળના મોટા કાંટા વચ્ચેનું અંતર જ સમજવાનું છે ખાલી તમારે, બરોબર. આવડશે ને બધાને? ચલો હવે અહીંયા આગળ આપણે આગળનો દાખલો સમજીએ. જુઓ રકમ બરોબર સમજો, કે નીચે આપેલી ડાયરીના પાનાને યોગ્ય ક્રમ આપી સમયરેખા ઉપર દર્શાવો તથા પ્રશ્નોના જવાબ લખો. 5 માર્ચ, 20 નવેમ્બર, 15 સપ્ટેમ્બર, 5 જાન્યુઆરી, 5 સપ્ટેમ્બર, 2 ફેબ્રુઆરી ને 10 નવેમ્બર. તમારે આમાં ડાયરીના પાનાને યોગ્ય ક્રમ આપવાનો છે. આમાં તો પહેલા તો શું આવે, પહેલા કયો મહિનો આવે, શું આવે? મુન્નીનો આજે જન્મ થયો, પછી મુન્ની ભાખડીએ ચાલતી થઈ, મુન્નીનો પહેલો દાંત આવ્યો, મુન્ની પગ ઉપર ઊભા રહેતા થઈ, મુન્નીએ એક કેળું ખાધું, મુન્ની ચાલતી થઈ અને મુન્ની બેસતા સી. હવે બધાએ પહેલા તો આ વસ્તુ સમજવાની છે કે પહેલા તો શું થાય, તો કે પહેલા મુન્નીને જન્મ થાય, પછી શું આવે એ તમારે લાઇનસર આમાં ગોઠવવાનું છે. તો પહેલા મુન્નીનો જન્મ થયો, પછી એ ભાખોડિયા ભરતા થાય, પછી શું આવે એ પ્રમાણે લખવાનું.
કે માર્ચ મહિનો છે, જાન્યુઆરી મહિનો છે, ફેબ્રુઆરી છે, એટલે આ જે દાખલો છે એ બહુ જ આપણે વ્યવસ્થિત ધ્યાનથી સમજીને લખવાનો છે. બરોબર. હવે આજનું લેસન જે છે એ તમને મેં બધા દાખલાની અંદર હોમવર્ક કરીને મેં આપ્યું, તમે જુઓ એ મને બધા જ આ બધા જ દાખલા ગણેલા મને બતાવશે. અને આ જે 10મો દાખલો છે બધાએ મને સમજવાનો છે. હું તમને આગળના લેક્ચરમાં હું તમને પૂછીશ કે બધાને કેવી રીતે સમજ્યા. આ તમને મેં ખાલી જાતે સમજવા માટે તમને આપ્યું છે, કશું લખવાનું નથી. બરોબર. લેસન કરશો ને બધા? હા ચલો બાય.